આણંદ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા નડિયાદમાં હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ કરવામાં આવી. આણંદમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા નડિયાદમાં હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા અભદ્ર ટિપ્પણી કરવા બદલ રોષની લાગણી ફેલાવા જવા પામી છે, જેના અનુસંધાને આણંદના શેખ મોહમ્મદ અલ્તાફ ઉર્ફે મુન્નાભાઈ શેખ અને સમાજના અગ્રણીઓ મોહસિન ફોજી, મોલના તનવીર રઝા, ડૉક્ટર સૈયદ વાજિદ અલી, વકીલ સૈયદ અકીલ, અલ્તાફ હુસેન અત્તારી, તાલિબ હુસેન મલ્લિક અને બીજા ઘણા મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આણંદ એસપી કચેરી ખાતે રૂબરૂ એસપી સાહેબને મળી રાજેશ ત્રિપાઠીના વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમ 141, 143, 153, 295, 505 મુજબની ફરિયાદ કરવામાં આવી હતી અને આમ જ ચાલતું રહેશે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી અને એસપી સાહેબ દ્વારા કાયદાકીય પગલાં ભરવાની ખાતરી અપાઈ હતી અને નાયબ કલેક્ટર સાહેબને પણ રૂબરૂ મળી આ અંગે જાણ કરતાં એમને આવા તત્વો સામે કાયદેસરના કડક પગલાં ભરવાની બાંહેધરી આપવામાં આવી હતી. રિપોર્ટર અલ્તાફ મલિક સાથે કેમેરામેન મુન્નાભાઈ શેખ, દીવ મિરર ન્યૂઝ, આણંદ. મારું નામ મોહસિન વોરા છે, હું આણંદનો રહેવાસી છું અને આજે અમે લોકો આણંદ મુસ્લિમ સમાજ તરફથી સાહેબને એક આવેદનપત્ર એટલે કે ફરિયાદ કરવા માટે એક અરજી કરી અને આ ફરિયાદ રાજેશ, જેમના બાપનું નામ ખબર નહીં, ત્રિપાઠી, જેમણે નડિયાદની અંદર મુફ્તી સલમાન અઝહરી વિશે મન ફાવે તેવા શબ્દોની અંદર, ખરાબ શબ્દોની અંદર એમને ઉચ્ચારણ કરી અને મુસ્લિમ સમાજની લાગણી દુભાય એ રીતનું એક વાતાવરણ ઊભું કર્યું અને એ જે પ્રમાણે બોલતા હતા, તો હું એમને એટલું કહેવા માગું છું કે જ્યારે કોવિડ હતો એ સમયે જો આવી લાગણી ધરાવનારા વ્યક્તિ જે છે એ હતા કંઈ, જ્યારે મુસ્લિમ સમાજ કોવિડની અંદર લાશો બોડી અને ખભા ઉપર ઉઠાવી અને લોકોને સ્મશાન સુધી પહોંચતા કર્યા, મુસ્લિમ સમાજે જ્યારે લોકોને પગમાં ચપ્પલ નહોતા ત્યારે ચપ્પલ પહેરાય, મુસ્લિમ સમાજ જ્યારે કોઈને ખાવાનું ના હોય તો ખાવાનું આપવા જાય, તમે એ વસ્તુને કોઈ દિવસ જોતા નહીં અને જેમ ફાવે એમ. અને મુફ્તી સલમાન અઝહરી વિશે એમણે જે ટિપ્પણી કરી કે એમને પાકિસ્તાન મોકલી દો, તો તમને કહેવાનો હક નહીં, અધિકાર કોણે આપ્યો? જે છે કોર્ટ નક્કી કરશે અને કોર્ટ કાયદોને વ્યવસ્થા કોના માટે છે? આપણા તમારા માટે ને અમારા માટે છે. જો તમે પોતાની જાતને બહુ એકલા એટલા જ કોઈ દિમાગવાળા વ્યક્તિ સમજતા હોય તો તમે પબ્લિક માટે કંઈક સારું કરો, ના કે આવી રીતના ગમે તે ઊભા થઈ અને ભડકાઉ ભાષણ આપી દઈએ. હવે ભડકાઉ ભાષણ આપવાથી કશું થશે નહીં, લોકો લડશે જ. જો અગર તમારે કરવું હોય ને તો દુનિયા ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે, કંઈક એવા પગલાં લો તો કંઈક સારું થાય. જેમ તેમ ને જેમ ભાવે એમ ભાષણ આપવાથી, પબ્લિક લડવાથી કદી કોઈનું ભલું નહીં થવાનું. એટલા માટે ખાસ એક નમ્ર અરજ છે કે કોઈના પણ પૂર્વજ વિશે કદી કશું ના બોલીએ. ઇમામ હુસેને કરબલાની અંદર ખરાબ કામોની સામે જંગ લડી હતી. જો એ જંગ ના લડી હોત ને તો આજે તમે તમારા ઘરની અંદર જે અચ્છાઈને માણસાઈ જુઓ છો ને એ ના જોઈ શક્યા હોત. એટલે એક સરસ ને સારી વાત એટલું કહી દઉં કે જેણે સારું કર્યું છે ને એનું સારું જુઓ. અને હિન્દુ મુસ્લિમ એકતાની વાતને તમારે જો યાદ રાખવી હોય ને તો મહારાણા પ્રતાપના હાકિમશા સુરીને યાદ કરી લેજો. જ્યારે હાકિમશા સુરીએ મહારાણા પ્રતાપને જે રાજપાટ કાજે એમના પ્રાણ જ્યારે આપ્યા ને, તો એમના અંદર ભાલો તૂટી ગયેલો ને, તો હાકિમશા સુરીએ એ જ્યારે પ્રાણ આપ્યા તો મહારાણા પ્રતાપને કોઈ એવું કીધું કે ભાલો તૂટી ગયો છે અને રાણાજી હું અંદરથી એ ભાલો છાતી પર પગ મૂકીને કાઢી લો, તો રાણા પ્રતાપે એવું કીધેલું કે જ્યાં સુધી આ રાણા પ્રતાપ જીવતા છે ને ત્યાં સુધી હાકિમશા સુરીની છાતી પર પગ મૂકે ને એવો કોઈ પેદા નથી થયો. હવે આ વાતને તમને એટલા માટે મેં જણાવી દીધી કે હિન્દુ મુસ્લિમ એક થાય એ ધંધો કરો, આ ખાલી ખાલી બહાર નીકળીને મન ફાવે એવા ભાષણો આપી અને જેનો કોઈ મતલબ નહીં એવી રીતના ખોટી ધાર્મિક અરાજકતા અને લોકો લડે એવા ધંધા ના કરો. કંઈક શિક્ષણ માટે આગળ વધો કે કંઈક દેશની પ્રગતિ થાય એના માટે આગળ વધો. રૂપિયો દિવસે દિવસે નીચે જતો જાય છે અને તમે લોકો અહીં આગળ નાટક ઉપર નાટકો એવી રીતના જેમ ભાવે એમ ના બોલો અને કોઈના ધર્મ પ્રત્યે કદી કોઈની લાગણી દુભાય એ ધંધો તો ના જ કરશો. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.